આગળ જોયું કે ચાંદોદ કરનાળી પાસે ગંગાનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ, જેમાં અંદર ખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ ચાલતી, એટલે કે છુપી રીતે ક્રાંતિકાર લોકો છે એની પ્રવૃત્તિ કરતા હતા. અને ગુજરાતના ઘણા યુવાનોએ આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા અને સરકારે તેની સામે સખત પગલાં ભર્યા, પરંતુ લડત છે એ અટકી નહીં. બરોબર કે છે, આ ક્રાંતિકારો હતા એને ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી, તો એમાં ઘણા બધા આપણે આગળ જોયું કે ઘણા બધા યુવાનો છે એ આ પ્રવૃત્તિમાં જોડાયા હતા, પરંતુ સરકારે એને એ ક્રાંતિકારી પ્રવૃત્તિ ન ચલાવે એ માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણા બધા સખત પગલાઓ ભર્યા, પરંતુ છતાં પણ એ લડત અટકી નહીં. અને છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમનચક્રથી શાસન ચાલશે નહીં, એટલે કે માત્ર જો આ ક્રાંતિકારીઓ છે એને જેલમાં નાખી દેશું અથવા તો એને લાઠી ચાર્જ દંડા મારશું તો એનાથી પણ આ શાસન જે છે એ અટકવાનું નથી, એટલે જોરશોરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ હવે આપણે જોઈએ તો વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ, બરોબર, આગળ આપણે જોયું ગુજરાતમાં ક્રાંતિકારોની ચળવળ, એવી જ રીતે ત્યારબાદ એ ક્રાંતિકારી પ્રવૃત્તિ એટલી આગળ વધી કે વિદેશમાં પણ એ પ્રસરી ગઈ. એમાં આપણે આગળ જોઈએ તો ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ, કે હવે તો એમ જ હતું કે ભારતમાંથી અંગ્રેજોને કાઢવા જ છે, એટલે કે ભારતની જે અંગ્રેજો વિરુદ્ધ જે લડત કરવાની હતી એ ક્રાંતિકારીની પ્રવૃત્તિની ચળવળની શરૂઆત થઈ ગઈ. ત્યારબાદ મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોમાં એ પ્રસાર પામી હતી અને અનેક લોકો છે એ આ ક્રાંતિકારી પ્રવૃત્તિની ચળવળ ચડાવવા માટે કાર્યો કરતા હતા. ત્યારબાદ પછી જોઈએ તો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય ક્રાંતિકારો, બરોબર કે જે વિદેશની અંદર જે આ ક્રાંતિકારી ચળવળ થઈ તો એની અંદર ક્યાં ક્યાં ક્રાંતિકારીઓ છે એ સક્રિય થયા હતા એના વિશે જોઈએ તો શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગર, ધીંગરા વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદાર સિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલાઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદાક્ષ જેવા ક્રાંતિકારીઓ છે એ સંકળાયેલા હતા, એટલે વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિ આ લોકોએ શરૂ કરી હતી. ત્યારબાદ હવે જોઈએ તો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, કે વિદેશની અંદર જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી હતી એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કેવી હતી એના વિશે જોઈએ. વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો, બરોબર કે વિદેશની અંદર જે ક્રાંતિકારી પ્રવૃત્તિ થતી જે ક્રાંતિકારો દ્વારા, તો એના દ્વારા શું હતું કે જે ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિ હતી એને આગળ વેગ મળતો હતો. ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈયાના બિસ્તરોમાં પિસ્તોલો એટલે કે શસ્ત્રો ભારત છે એ મોકલાતા હતા, બરોબર, છુપી રીતે, અંગ્રેજોને ખ્યાલ ન આવે એ રીતે ઇંગ્લેન્ડથી જે રસોઈનો સામાન આવતો હતો એ રસોઈના જે સાધનો આવતા હતા એની સાથે સાથે આ બધા પિસ્તોલો છે એવા શસ્ત્રો પણ ભારતમાં મોકલતા હતા. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી, બરોબર કે જે ક્રાંતિકારોની ટીકા કરતા હતા, જે ક્રાંતિકારીઓએ આ ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી તો એ ક્રાંતિકારીઓની જે ટીકા કરતા હતા એ એક અંગ્રેજ વિલિયમ વાયલીની એની મદનલાલ ધીંગરાએ હત્યા કરી નાખી હતી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ અને જેનું પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટી છે એ નામ આપવામાં આવ્યું અને એ ચાર ભાષાઓમાં ગદર સાપ્તાહિક છે એ શરૂ કરાયું, બરોબર કે ગદર નામનું જે વર્તમાન પત્ર છે એ શરૂ કરાયું અને આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતારસિંહ પણ જોડાયેલા હતા. જર્મનીમાં ચંપક રમણ પિલ્લાઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી અને ઇરાકને વડું મથક બનાવી અને ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. ત્યારબાદ પછી જર્મનીમાં સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમ મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવવામાં આવ્યો, બરોબર. આ એક ઐતિહાસિક ઘટના હતી કે જર્મનીની અંદર સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં આપણા ભારતનો ઝંડો જે રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ, જેમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, સમેરસિંહ, ડોક્ટર મથુરસિંહ વગેરે હતા, બરોબર. એને શું કરી લીધું હતું કે હવે તો ભારતમાંથી ભારતને આઝાદી મેળવવી છે અને ભારતમાંથી અંગ્રેજોને કાઢવા જ છે.
આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા માટેનો પ્રયાસ કર્યો. તુર્કીના વડા અનવર પાસા અને ગવર્નરને પણ મળેલા. રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબ નામના ષડયંત્ર. તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ અને ખ્રિસ્તીઓની સામે જંગ માંડ્યો અને પકડાઈ ગયું. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી અને એમાં શું કીધું કે ઝારને ઇંગ્લેન્ડ સાથેનો સંબંધ તોડી નાખવાનું જણાવ્યું. અને રશિયાના ક્રાંતિવીર ટ્રોટ્સ્કીએ તો ભારતના ક્રાંતિકારોને બધી જ મદદ કરવા વચન આપેલું હતું. અને બર્મામાં કે જે મ્યાનમાર છે એ સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી અને એ ઉપરાંત કામાગાટામારુ અને તોશામારુ એ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજ વિરુદ્ધ લાગણી છે એ જાગૃત કરવા માટેનું પ્રેરક બળ પૂરું પાડ્યું. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાસથી ભરેલા 18 થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો જ હતા, બરોબર, કે જ્યાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ થઈ હતી. રાષ્ટ્રીય જે ભારતમાંથી અંગ્રેજોને જવા દેવાના હતા તો એ જે ચળવળ થઈ હતી એમાં ઇતિહાસના જે યુવાનો છે એ 18 થી 24 વર્ષના બધા યુવાનો હતા. મોતને મુઠ્ઠીમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો કરતા તેઓ પાર પાડતા અને પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીને માજરે ચડી જતા હતા, બરોબર. કે આ બધા યુવાનો છે, યુવાનો કેવા હતા કે એને ભારતને અંગ્રેજોથી આઝાદ કરવું હતું એટલા માટે એ પોતાને મોતને મુઠ્ઠીમાં લઈ લેતા હતા કે ગમે એવું તે સાહસ કરતા અને જો પકડાઈ જાય તો એ હસ્તે મુખે ફાંસીના માજરે પણ ચડી જતા હતા. ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના ગગનભેદી નારા સાથે ચડી જતા અને એ રીતે મા ભૂમિની આઝાદીના ઉમદા ધ્યેયને માટે વીરગતિ પામતા હતા, બરોબર. કે એ બધા યુવાનો કેવા હતા કે પોતાના દેશને આઝાદી મળે એ માટે પોતે બલિદાન આપી દેતા હતા. અને તેમણે જે ઊંચી દેશભક્તિ ત્યાગ અને બલિદાન આપ્યા છે તે યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે, બરોબર. કે જે આ બધા ક્રાંતિકારીઓ હતા જેના નામ આપણે આગળ જોઈએ તો એ બધા એવા યુવાન ક્રાંતિકારો હતા કે તેને ઊંચી દેશભક્તિ માટે એને ત્યાગ અને પોતાનું બલિદાન આપી દીધું છે. તો એ જે યુવાનો વિશે આપણે જ્યારે માહિતી મેળવીએ છીએ ત્યારે એમાંથી પણ આપણને પ્રેરણા મળે છે કે એને પોતાના દેશ પ્રત્યે એના પ્રેમના કારણે બલિદાન આપી દીધું. તો અત્યારે આપણે આપણા દેશની અંદર આ બધા ક્રાંતિકારોને લીધે જ આપણે અત્યારે શાંતિથી સૂઈ શકીએ છીએ, બરોબર. આજે પણ આપણા દેશમાં જે બોર્ડર છે ત્યાં આવા જ બધા જે પહેલાં જેવા ક્રાંતિકારીઓ હતા એવા ઘણા સૈનિકો છે એ ઊભા છે. પરંતુ આપણે ટીવી કે સમાચારમાં જોતા હોઈએ છીએ કે જેમાં ઘણા બધા સૈનિકો છે એ શહીદ થાય છે. અત્યારે કોરોના જેવી મહામારી છે તો એમાં પણ જે પાકિસ્તાન અને ભારત તો એમાં પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એ ભારત ઉપર હુમલો કરે છે અને એમાં જ આપણા સૈનિકો છે એ શહીદ થાય છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો મોરલે મિન્ટો સુધારો, બરોબર, 1909. તો ભાગલા પાડો અને રાજકોરોની નીતિ અપનાવી અંગ્રેજોએ હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કરવા માટે યોજના ઘડી, બરોબર. મોરલે મિન્ટોએ જે સુધારો કર્યો એમાં શું કર્યું કે જે આ નીતિનું એક જ કારણ હતું કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે સંઘર્ષ યુદ્ધ કરાવી અને બંનેને જુદા પાડવા. કેમ કે હિન્દુ અને મુસ્લિમ અંદરોઅંદર જો ઝઘડશે તો જ અંગ્રેજો છે એના ઉપર ફાવી જશે અને એનો લાભ લઈ અને ભારત ઉપર પોતાનો હક એટલે કે આધિપત્ય જમાવશે. એટલે એને આ નીતિનું શું કારણ હતું કે અંગ્રેજો છે એ હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી વૈમનસ્ય એટલે કે વિરોધ કરવા માટે ઊભું કરવા માટે એને એક યોજના ઘડી હતી. ત્યારે ઈસવીસન 1906 પછી આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું, બરોબર. એને એક મુસ્લિમના પ્રતિનિધિમંડળની એને રચના કરી અને તે વખતે હિન્દી વર્જીર છે એ મોરલે હતો ઈસવીસન 1909 અને આ સુધારાને મોરલે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. મોરલે મિન્ટોએ ઘણા બધા સુધારા કર્યા હતા, એમાં રાષ્ટ્રવાદી, રાજકીય અને સામાજિક સુધારા. તો જે આ બધા સુધારા છે એને મોરલે મિન્ટોના સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ગાંધીજીનું ભારતમાં આગમન, બરોબર. ગાંધીજી વિશે તો તમે બધા પરિચિત જ છો કે આપણે ધોરણ 6 થી ઇતિહાસની અંદર ગાંધીજી આવે છે તો એના વિશે આપણે ઘણું બધું
જાણીએ છીએ તો ગાંધીજીનું ભારતમાં આગમન થયું ત્યારે કઈ પ્રવૃત્તિ છે એ શરૂ કરવામાં આવી અને ત્યારથી જ આ ભારતમાં જે અંગ્રેજોનું શોષણ ચાલતું હતું એ અંગ્રેજોને નાબૂદ કરવા માટે એના ગાંધીજીએ ઘણા બધા ઉપાયો કર્યા હતા અને ત્યાર પછી જે કાયદા થયા જે બધા આંદોલનો ચાલ્યા એમાં આપણે સફળ થયા. એમાં આપણે આગળ જોઈએ તો કે ત્યારે જે સમય હતો ત્યારે ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકામાં હતા અને પોતે વકીલાતનો અભ્યાસ કરતા હતા, પરંતુ વકીલાતનો અભ્યાસ પૂરો થયો એટલે તે દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવે છે અને પાછા આવીને શું કરે છે અને એને દક્ષિણ આફ્રિકામાં શું કર્યું હતું કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પણ રંગભેદ વિરુદ્ધ એટલે કે કાળા અને ગોરાનો જે વિરુદ્ધ જે લડાઈ ચાલતી હતી એના વિરુદ્ધ સત્યાગ્રહની લડત છે એ સફળ રીતે લડી અને એમાં ત્યારે 1915માં દક્ષિણ આફ્રિકાથી એ ભારતમાં પાછા ફર્યા અને તેમના ગુરુ હતા, બે ગુરુ હતા, તેના રાજકીય ગુરુ અને આધ્યાત્મિક ગુરુ. બરોબર, એના રાજકીય ગુરુ ક્યાં હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. અને એના આધ્યાત્મિક ગુરુ ક્યાં હતા? તો કે શ્રીમદ રાજચંદ્ર. એની પાસેથી એને પ્રેરણા મેળવી અને ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી અને હિન્દના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો. બરોબર, કે ગાંધીજીએ ઘણી જગ્યાએ આખા ભારતમાં પ્રવેશ કર્યો અને જે હિન્દુના લોકો છે એ કેવા પ્રકારનું જીવન જીવે છે એના જીવનને ઓળખવાનો એને પ્રયાસ કર્યો. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત ગણી અને હિન્દીમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો એને વિચાર્યા. બરોબર, એ ભારતમાં ફર્યા, એને ભારતમાં જોયું કે કેવા પ્રકારના લોકો વસે છે અને જ્યારે અંગ્રેજો આવ્યા અને તેનાથી આ લોકોમાં શું અસર થાય છે. બરોબર, એ એને જોયું ત્યારે એને શું જાણવા મળ્યું કે અંગ્રેજો દ્વારા ઘણું બધું શોષણ થાય છે અને એ શોષણ કારણભૂત એને હિન્દમાંથી આ જે અંગ્રેજો છે એના શાસનને એને નાબૂદ કરવાના ઉપાયો છે એ શરૂ કરી દીધા. ત્યારબાદ આપણે જોઈએ તો રોલેટ એક્ટ. બરોબર, ઈસવીસન 1919માં રોલેટ એક્ટ જે છે એ એક પ્રકારનો કાયદો છે. એના વિશે આપણે જોઈએ તો બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટ એટલે કે એ વ્યક્તિનું નામ હતું અને એ નવા નવા કાયદા બનાવતો હતો એના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ છે એ ઘડી કાઢ્યો. બરોબર, ઈસવીસન 1919માં અને આ શું હતું કે ક્રાંતિકારીના વિરુદ્ધ કાયદો હતો. જે આ રોલેટ એક્ટ કાયદો હતો એ જે ક્રાંતિકારી જે પ્રવૃત્તિઓ કરતા હતા એ ક્રાંતિકારીના વિરુદ્ધ આ કાયદો હતો. કેવો કાયદો હતો અને શું હતું એમાં? તો કે આ કાયદો છે એ ક્રાંતિકારો અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો. કે જે ક્રાંતિકારો હોય અને જે રાષ્ટ્રવાદી હોય કે જેને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોય એનાથી એને જુદો કરવાનો આ કાયદો છે એ ઘડાયેલો હતો. વ્યક્તિ સ્વાતંત્ર અને વાણી સ્વાતંત્રને હણી નાખતો આ કાયદો કાળા કાયદા તરીકે ઓળખાયો હતો. બરોબર, આ કાયદામાં શું હતું કે વ્યક્તિને પોતાનું સ્વતંત્ર નહોતું કે વ્યક્તિ છે એ પોતાની રીતે સ્વતંત્ર રીતે કંઈ કરી શકતા નહીં. વાણી સ્વતંત્ર કે પોતાના વિચાર રજૂ કરવા હોય, પોતાને કાંઈ પણ માહિતી રજૂ કરવી હોય તો એનો કાયદો છે એની પાસેથી છીનવી લેવામાં આવતો હતો. એટલે આ કાયદાને કેવા કાયદા તરીકે ઓળખવામાં આવે છે? કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે. હવે સુકામ એને ગાંધીજી છે એને કાળો કાયદો કહેતા હતા ઈ આપણે જોઈએ તો કે આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના ઉપર મુકદમો એટલે કે કેસ ચલાવ્યા સિવાય દિવસો સુધી એને જેલમાં પૂરી રાખી શકાતી, જેથી ગાંધીજીને આ કાયદો છે એ કાળો કાયદો કહ્યો છે. બરોબર, આ કાયદામાં કેવું હતું કે આ કાયદો એવો બનાવવામાં આવ્યો હતો અંગ્રેજો મુજબ કે કોઈ પણ એવી શંકાસ્પદ વ્યક્તિ લાગે કે જે અંગ્રેજ વિરુદ્ધ સરકાર વિરુદ્ધ કાર્ય કરે છે તો એની ધરપકડ કરી લેવામાં આવતી હતી અને એના ઉપર કંઈ પણ કેસ ન ચલાવે કે એની કંઈ પણ માહિતી સાંભળે નહીં અને સીધે સીધા એને જેલમાં પૂરી રાખવામાં આવતા અને એના માટે કોઈ વકીલ છે એ રાખવામાં આવતો નહીં, કોઈ અપીલ કે કોઈ દલીલ છે એ કરવામાં આવતી નહીં. ખાલી એવું લાગે કે આ આવું કાર્ય કરે છે એ ન કરતો હોય અને એના ઉપર શંકા જાય છતાં પણ એ વ્યક્તિની ધરપકડ છે એ કરી લેવામાં આવતી હતી અને એને જેલમાં છે એ પૂરી નાખવામાં આવતા હતા. એટલા માટે ગાંધીજી છે એ આને કાળો કાયદો કહેવામાં આવે છે. અને મોતીલાલ નેહરુના મતે દલીલ અપીલ અને વકીલાતનો અધિકાર છે એ લઈ લેવામાં આવ્યો છે. બરોબર, મોતીલાલ શું કહે છે કે જે અંગ્રેજોએ આ કાયદો ઘડ્યો રોલેટ એક્ટ એના ઉપર આ દલીલ અપીલ અને વકીલાતનો અધિકાર છે એ લઈ લેવામાં આવે છે. શું કામ એને? કેમ કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ લાગે તો તરત જ એને જેલમાં પૂરી નાખવામાં આવતો હતો, એની કોઈ દલીલ સાંભળવામાં ન આવતી, એના ઉપર કોઈ અપીલ કરવામાં ન આવતી કે વકીલ પણ રાખવામાં આવતો નહીં એટલા માટે. અને આ કાયદાથી બ્રિટિશ સરકારે વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. બરોબર,
કે જે ક્રાંતિકારી જે ચળવળો ચલાવતા હતા એના વિરુદ્ધ એને દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. શું કામ એને? કેમ કે એને કંઈ પણ શંકાસ્પદ કોઈ પણ વ્યક્તિ જણાય તો તરત જ એને જેલમાં પૂરી દેતા હતા. તેથી તેનો નેતાઓ અને પ્રજાએ ઠેર ઠેર વિરોધ કર્યો. સભાઓ, સરઘસો, દેખાવો અને હડતાળોનું તેના વિરોધમાં આયોજન થયું અને ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી. બરોબર કે આ રોલેટ એક્ટ કાયદામાં એવું પણ બન્યું કે એમાં ગાંધીજીની દિલ્હીના જે સરકાર હતા તો એને પણ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. અને પંજાબમાં ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચુલની ધરપકડ કરતા આંદોલન છે એ ઉગ્ર થયું. બરોબર કે જ્યારે ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચુલ એની ધરપકડ કરવામાં આવી કોઈ પણ કારણ વગર, એટલે આંદોલન છે એ ખૂબ જ ઉગ્ર થયું અને સરકારે દમનનો દોર છે એ છૂટો મૂક્યો. એટલે કે ઘણા બધા લાઠી ચાર્જ થયા, ઘણા બધા ગોળીબાર થયા હતા. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ. ઈ જોઈએ તો 13 એપ્રિલ 1919 એમાં વાત કરીએ આગળ તો કે પંજાબના અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચુલની ધરપકડ થઈ. બરોબર કે આપણે આગળ જોયું રોલેટ એક્ટ કાયદાને કારણે જે આ પંજાબમાં જે અમૃતસર આવેલું છે એના લોકપ્રિય નેતા કે લોકો છે એના પ્રિય નેતા હતા. ક્યાં બે નેતા? તો કે ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચુલ. તો એની પણ ધરપકડ થઈ અને તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું. બરોબર હવે જ્યારે આ બે જે નેતા હતા લોકપ્રિય નેતા એની ધરપકડ કરવામાં આવી કાંઈ પણ કારણ વગર, એટલે પંજાબના લોકોએ એનો વિરોધ કર્યો કે શું કામ એને આની ધરપકડ કરવામાં આવી. એટલે એને શું કર્યું કે જ્યારે એક તહેવાર હતો ત્યારે એ તહેવારના દિવસે પંજાબના અમૃતસરની અંદર એક સરસ મજાનો બાગ આવેલો છે જલિયાવાલા બાગ, એની અંદર એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું. લશ્કરના સૈનિકોએ લઈને જનરલ ઓડોનિલ ડાયર છે એ ત્યાં પહોંચી ગયો. બરોબર હવે અંગ્રેજો હતા એને ખબર પડી ક્યાંકથી કે જલિયાવાલા બાગની અંદર એક સભાનું આયોજન થવાનું છે. એટલે જે લશ્કરના સૈનિકો હતા એને લઈ અને જ્યાં જનરલ ઓડોનિલ ડાયર કે અંગ્રેજોનો જે અધિકારી છે એ ત્યાં પહોંચી ગયો અને કશી જ પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીન ગનમાંથી ગોળીઓનો વરસાદ છે એ નિર્દોષ પ્રજા ઉપર વરસાવ્યો. બરોબર કે એ આવવાનો છે એવી એને પૂર્વ ચેતવણી નથી આપી અને અચાનક જ એ આવી અને જે ગોળીઓના મશીન હોય એમાંથી એ ગોળીબાર કરવા લાગ્યો અને એ કેના ઉપર? તો કે નિર્દોષ પ્રજા ઉપર કે જેનો કોઈ દોષ નહોતો. બાગની ચારે બાજુએ ઊંચી દિવાલો વચ્ચે અવાવરું એટલે કે ઊંડા કુવાઓ અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો છે એ ગોળીબારનો ભોગ બન્યા. બરોબર એવું કહેવામાં આવે છે કે જે આ જલિયાવાલા બાગ હતો એ બાગને ચારે બાજુ ખૂબ ઊંચી ઊંચી દિવાલો હતી અને ખૂબ ઊંડા કુવાઓ હતા અને બહાર નીકળવા માટેનો ખાલી એક જ રસ્તો હતો કે બહાર નીકળવું હોય તો એના માટે એક જ રસ્તો હતો અને એમાં પણ જે આ જનરલ ઓડોનિલ ડાયર છે એના સૈનિકો છે એ ઊભા હતા અને ત્યાંથી ગોળીબાર કરતા હતા. એટલે લોકોને બચવા માટેનો માર્ગ ન મળ્યો એટલે એમ કહેવામાં આવે છે કે સંખ્યાબંધ એટલે કે ઘણા બધા લોકો છે એ ગોળીબારનો ભોગ બન્યા. સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા અને 1200 લોકો ખવાયા. જ્યારે કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે 1000 માણસો છે એ માર્યા ગયેલા હતા. બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો. બરોબર બ્રિટિશ સરકાર વતી એટલે કે જે અંગ્રેજોની સરકાર હતી એના વતી જે તપાસ કરનાર જે હન્ટર કમિશન છે જનરલ ડાયર એનો એને બચાવ કર્યો અને અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ તરીકે ક્ષમ્ય ગણી એટલે કે માફી માંગી. અને બીજી તરફ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ પાછા ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરાયું. શું કામ એને સન્માન કર્યું? તો કે બ્રિટિશ સરકાર છે એ રાજી થઈ કે આ હિન્દુના લોકો છે એ મૈરા ગયા એટલે એ બ્રિટિશ સરકાર રાજી થઈ. એટલે એને શું કર્યું કે જ્યારે એ ડાયર હતો એ જ્યારે ઇંગ્લેન્ડમાં પાછો ફર્યો જનરલ ઓડોનિલ ડાયર તો એને 2000 પાઉન્ડ આપ્યું અને એને તલવાર આપીને એનું સન્માન કરવામાં આવ્યું.